અમદાવાદમાં દર વર્ષે આવતો હોય છે એ એ જૂની ગસાયેલી તમે તમે ચોમાસું મૂકી દો તો કોઈને ખબર ન પડે કે આ જૂનો વિડીયો ચલાવે છે એટલું વાસ્તવિક અને એનું એ જ થતું હોય છે અને છતાંય પરિસ્થિતિમાં કોઈ જ વિશેષ અંતર નથી આવતું શું કામ કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે નેતા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમનો એક ફોટો બહુ વાયરલ થઈ રહ્યો છે એ ફોટોમાં એમણે લખ્યું છે કે અમેરિકા આવશે અમદાવાદમાં નીચે લોકો લખી રહ્યા છે કે હા પછી આવીને ભૂવામાં પડી જશે કેમ કે અમદાવાદમાં ભૂવા બહુ સરળતાથી પડી જાય છે શું કામ પડે છે એના વિશે બહુ વિસ્તારથી વાત કરી હતી એકદમ સંક્ષિપ્તમાં એના વિશે વાત કરીએ અમદાવાદની ગટર વ્યવસ્થાની સાથે બહુ જ મોટો પ્રશ્ન છે અને માત્ર અમદાવાદમાં નહીં ઘણા બધા વિકસિત નગરોમાં આ સમસ્યા છે એની સરખામણીએ જોવા જઈએ તો સુરતમાં ઘણું સારું મેનેજમેન્ટ ઘણી બધી રીતે થઈ શકે છે સૌથી પહેલા ઘરમાંથી નીકળતા કચરાની વાત કરીએ જે શૌચાલયનો કચરો છે મળમૂત્રનો કચરો એ તો એક જગ્યાએ ગટરમાં જવાનો જ છે પણ બીજો કચરો કે જે આપણે ઘરમાંથી આપીએ છીએ તો તમે જ્યારે ઘરમાંથી કચરો આપો છો તો શું તમે અલગ કરીને આપો છો ના એક જ ડસ્ટબિન હોય છે જે નાગરિકો પોતાની જાતે અને એ કાળજી સાથે કે નહીં મારે સૂકોને ભીનો અલગ રાખવો છે એ રીતે આપે છે એ જ અલગ કરી શકે છે બાકી બધા ભેગો આપે છે બીજું કે હવે પ્લાસ્ટિકની થેલી રાખવી પડે છે ડસ્ટબિનમાં કેમ કે નહીં તો ડસ્ટબિન બહુ ગંદા થઈ જાય આપવો હોય તો અઘરું પડે અને એટલા જ માટે પ્લાસ્ટિકની થેલી મૂકી હોય ડસ્ટબિનમાં એની અંદર બધો કચરો પછી આમ કરીને લેવાનું એ થેલી સીધી આવીને કચરા કચરો લેવા માટે બધા આવે ત્યારે આપી દેવાની એમને આ પરિસ્થિતિમાં બધો કચરો એક સાથે એક ડસ્ટબિનમાં ભેગો થઈને જાય દુર્ભાગ્ય એ છે કે જે લોકો અલગ કરીને આપે છે એમણે નાખવાનું તો એક જ ટોપલીમાં હોય છે એટલે એમણે ઘરમાં ભલે અલગ કર્યો એમસીના લોકો એને ભેગા કરી દેશે એ ભેગો થયેલો કચરો છે એક ડમ્પિંગ સાઇટ પર ઠલવાય એના પછી ત્યાં એ એ લોકો એને છૂટો કરવાની કોશિશ કરે છે છે બધાની વચ્ચે ઘણો એવો કચરો કે જે ડમ્પિંગ સાઇટની જગ્યાએ ઘણીવાર ગટરમાં ફેંકી દેવામાં આવે છે ઘણીવાર નાની નાની વસ્તુઓ જે ગટરમાં જતી રહી હોય એના કારણે ગટર ચોકઅપ થઈ જાય છે તમે તમારા ઘરની કલ્પના કરો કે જે ગટરમાં તમારે કૂચા ન જોવા જવો જોઈએ પ્લાસ્ટિક ન જવું જોઈએ બાકીનો અઠવાડિય ન જવો જોઈએ એ જતો રહે તો શું તમારી ગટર ચોકઅપ નથી થઈ જતી એ ગટર તમારી ચોકઅપ થઈ જાય એ ખરાબ થાય તો શું થાય એ ઉભરાય છે તમારું ઘર ખરાબ થાય છે આપણે કહીએ કે ઘર ગંધા એ ન ચાલે આપણે તરત એને સાફ કરી દઈએ પણ એ સાફ કર્યા પછી આગળ ક્યાં ગયું એનો આપણે વિચાર નથી કરતા હવે આપણી એટલી મોટી મોટી જે પાઇપલાઇન છે ગટરની એની અંદર તો કન્સ્ટ્રકશનનો કચરો નખાય છે આટલા મોટા મોટા ઇંટના ટુકડા નીકળે છે જ્યારે એને સાફ કરવામાં આવે ત્યારે ઉપરથી કેટલાય ઇન્ડસ્ટ્રીવાળા ગેરકાયદેસર લાઇન આપી દે છે બધું જ ભેગું થઈને સાબરમતીમાં જાય એવી આપણે કોશિશ કરીએ છીએ પણ સાબરમતીમાં જાય ને સાબરમતી ગંદી થાય અને સૌથી પ્રદૂષિત નદી સાબરમતી છે પછી ભાદરનો વારો આવે છે એટલી સમસ્યાઓ તો છે જ એની પણ એના પહેલાં જ એ જ્યારે પાઇપો જૂની તૂટી જાય ત્યારે શું થાય કે એક સાથે ફોર્સથી પાણી આવે નીચે જમીનનું જે પડ છે માટીનું એ લેયરને આખું દૂર કરી દે ઉપર ખાલી ટેકા પર એ જમીન છે નીચે માટી છે એ બધી ધોવાઈ ગઈ છે એના પછી આવીને કોઈ ઊભું રહે છે એની ગાડી સાથે એનું નસીબ ત્યાં ખરાબ પેલું ત્યાં તૂટી પડે છે એ એમસીના વાંકે એના પાપે એ માણસ ખાડામાં પડે છે કેટલાય માણસો મૃત્યુ પામે છે અને બહુ જ વર્ષોથી આ સમસ્યા સાંભળતા આવ્યા છીએ કશો જ ફરક નથી પડ્યો ક્યારેય ફરક નથી પડ્યો અને એટલે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કૃપાથી અમદાવાદમાં ભયાનક પૂર આવ્યું હતું સરખેજની આજુબાજુ કેટલાય વિસ્તારોમાં કેટલાય વિસ્તારો ખાલી સરખેજ નહીં બધી જગ્યાએ પાણી એટલા ભરાયા કે કેટલાય લોકો ઓફિસથી ઘરે ન જઈ શક્યા કેમ કે જાય કેવી રીતે પાણી એટલા ભરાયેલા હતા તો આને આપણે શું કહીશું આ કુદરતી પૂર નહોતું વરસાદ પડ્યો છે પણ એવો વરસાદ નથી કે તમારી ગટર વ્યવસ્થાને સંભાળી ન શકે અને ગયા વખતે ખબર પડી હતી કે ભયાનક પૂર આવી ગયું અમદાવાદમાં લોકોના ઘરમાં બધી ઘરવખરી તણાઈ ગઈ અનાજ તણાયું એમની દુકાનો બરબાદ થઈ ચાર પાંચ દિવસો સુધી અને અમદાવાદના પોશ વિસ્તારોમાં આવું થાય છે એટલા માટે વધારે ચર્ચામાં આવે છે કેમ કે કરોડોના બંગલા હોય છે પાંચ પાંચ કરોડનો બંગલો હોય પણ અંદરનો પહેલો ફ્લોર તો પાણીમાં તરતો હોય ન જઈ શકાય ત્યાં રસ્તા પર એટલું બધું પાણી હોય કે લોકો કેવી રીતે જાય એ ખબર ન પડે એટલા પાણીની વચ્ચે જે લોકો એ રસ્તા પાર કરીને જાય છે એ લોકોને તો ખરેખર દર વર્ષે વીરતા પુરસ્કારથી નવાજવા જોઈએ અમદાવાદના નોકરીયત વર્ગને તો બહુ જ મોટા આભૂષણોથી સન્માનવા જોઈએ કે એ લોકો જબરદસ્ત કામ કરી રહ્યા છે હિંમતવાળું કામ છે આવી રીતે આટલા સંઘર્ષની વચ્ચે બે બે ત્રણ ત્રણ કલાક સુધી એસજી હાઇવેના ટ્રાફિકમાં ઉભા રહીને પાર પહોંચું અને આ તો એસજી હાઇવેનો ટ્રાફિક એના પછી તમે જેમ જેમ શહેરના અંદરના વિસ્તારોમાં જાઓ એમ એ ટ્રાફિકની સમસ્યાઓ વધતી જાય છે પ્રદૂષણ બહુ મોટી સમસ્યા છે તૂટતી ગટરો બહુ મોટી સમસ્યા છે અને એ ગટરોમાં એક પ્લાસ્ટિક આપણા ઘરમાં ખોટું જતું રહે તો એ ગટર ચોકઅપ થઈ જાય છે તો અહીંયા તો કન્સ્ટ્રક્શનની ઈંટો બેફામ જે આવ્યું એ બધું જ નાખે જ રાખ્યું છે નાખે જ રાખ્યું છે અને બધું જ સાબરમતીમાં ઠલવાઈ જાય એવી અપેક્ષા રાખી છે તો એ ઉંમર છે એ ગટરની લાઈનની એ પણ કેટલું સહન કરી શકવાની હવે અમે આ જે સમસ્યા વર્ણવી એનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અજાણ નથી પરંતુ એ બધી સામે કાર્યવાહી કરવા જાય તો પછી એમને પેલું બે નંબરના રૂપિયા મળે ક્યાંથી મળવાના છે અને એટલા જ માટે દરેક લોકો માટે પોતાનું અંગત હિત તે પ્રાયોરિટી છે અંગત રીતે મને કોઈ નુકસાન ન થવું જોઈએ પછી બાકી બધાનું જે થવું એ થાય એની અંદર એ નથી વિચારતા કે ભાઈ અમદાવાદના રસ્તા પર ગમે તેટલા તમે વિસ્તારમાં તમે બંગલા બનાવી દેશો પાણી તો તમારે ત્યાં એ ભરાય છે અને એટલા જ માટે રાજ્યના મુખ્યમંત્રીની જે સોસાયટી છે જૂની અત્યારે તો એ ગાંધીનગર રહેતા હોય પણ એમની જે સોસાયટી છે ત્યાંય ભયાનક પાણી ભરાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા સત્તાધીશો કોઈ થલતેજમાં રહે છે કોઈ અહીંયા ઘાટલોડિયાની આજુબાજુના વિસ્તારોમાં રહે છે કોઈ શીલજમાં રહે છે તો આ બધાના ઘર આગળ બંગલા આગળ ભયાનક પાણી ભરાય છે પરંતુ છતાંય એ વખતે અંગત રીતે બહુ નુકસાન નથી થતું ને એટલે કોઈને એની અસર નથી થતી કોઈને નુકસાન અંગત રીતે કોઈ જ ન થવું જોઈએ પરંતુ છતાંય અમદાવાદ જૂનાગઢ આ બધી જગ્યાએ વિકાસના નામે વિનાશ કરવાનું બંધ કરો નહીં તો પછી કોઈ ફરક નથી રહેવાનું નુકસાન બધાને થઈ રહ્યું છે આ સમસ્યાઓ વર્ષો સુધી સાંભળ્યા કરીએ પેલી ઘસાયેલી કેસેટ મેં જે કહ્યું ને કાલે આ બોલે આજે આ બોલવાનું પછી એ જ બોલવાનું આ બોલ્યા કરવાનું પછી ચોમાસું પૂરું થઈ જશે પછી પાછું વિકાસની ગંગોત્રીમાં ખુશ થઈ જવાનું ચૂંટણી આવશે પછી ત્યાં સુધીમાં તો એટલે ચૂંટણીમાં લાગી જવાનું પછી પાછું નેક્સ્ટ ઇલેક્શન પછી કંઈ ને કંઈ ચાલ્યા કરે છે અને દર ચાર મહિને આપણે આ રડવાનું દર ચાર મહિના ફિક્સ રાખવાના કે આમાં આ જ કરવાનું છે અને એટલે જ આ બધામાંથી બહાર આવી એવી અપેક્ષા સાથે